पेज नंबर 72, उदाहरण नंबर 7, तारीख में लखाशे पहला 2015, पछी आपवामां आवेलो छे जान्युआरी 1। बधा व्यवहारो आपेला छे लोन अने लोन नु व्याज। तो लोन ना व्याज नु एक सूत्र छे, लोन नु व्याज बराबर लोन नी रकम गुणिया व्याज नो दर छेद मां 100। चलो पहलो, आपणे कोई पासे थी लोन लीधी होय, आपणे कोई पासे थी लोन तो ए लेणो कहेवाय के देवु कहेवाय। लोन लीधी एटले भविष्यमां पैसा पाछा देवाना, देवाना एटले देव। आपणे कोईक ने लोन आपेली होय तो ए शुं कहेवाय, આપણે કોઈકને લોન આપી ભવિષ્યમાં નાણા પાછા લેવાના, લેવાના એટલે લેવાના। પવન પાસેથી 15,000 ની લોન 14% દરે વ્યાજે લઈને ધંધામાં લાવી। પવન પાસે કેટલા રૂપિયાની લોન લીધી? 15,000। આપણે પવન પાસેથી લોન લઈએ, આપણે પવન પાસેથી लोन लईए तो पवन आपणने शुं आपे? रोकड़ा आपे। आपणे पवन पासेथी लोन लईए तो पवन आपणने शुं आपे? रोकड़ा। पवन आपणने रोकड़ा आपे तो आपणी पासे रोकड़ आवे के आपणी पासेथी रोकड़ जाय? रोकड़ आवे तो रोकड़ खातू। આપણને નાણા કોણે આપ્યા? આપણને નાણા કોણે આપ્યા? પવન ધંધામાંથી લેનાર કહેવાય કે આપનાર કહેવાય? આપનારનું ખાતું શું થાય? પવનનું ખાતું જમા થાય કે પવનની લોનનું ખાતું જમા થાય? પવને આપ્યા હોય તો પવન ખાતે, પણ પવનની લોન તરીકે લાવ્યા હોય તો પવનની લોન ખાતે। આમાં લોનની જો ટકાવારી પણ આપેલી છે, લખાશે તે 14% પવનની લોન ખાતે જમા। કેટલા રૂપિયા લીધેલા છે પવન પાસેથી? તો રકમ લખાશે 15,000। બાબત જે લખાશે કોની પાસેથી લોન લીધેલી છે? બાબત જે પવન પાસેથી લોન લીધી તેના। પછીની તારીખ માર્ચ 1, મહિનો બદલાઈ ગયો ને, માર્ચ 1। પુષ્કરને 18% વ્યાજે 18,000 ની લોન કોણે આપી? આપણે પુષ્કરને લોન આપી તો આપણે પુષ્કરને રોકડા આપવાના કે લોન આપવાની? રોકડા આપવાના। આપણે પુષ્કરને લોન આપી એનો મતલબ આપણે પુષ્કરને શું આપેલું હોય? રોકડા। આપણે પુષ્કરને રોકડા આપીએ તો આપણી પાસે રોકડા આવે કે આપણી પાસેથી રોકડા જાય? રોકડા જાય તો રોકડ ખાતું। આપણે રોકડા કોને આપ્યા? તો પુષ્કર ધંધામાંથી રોકડા લઈ જાય કે ધંધાને રોકડા આપી જાય? લઈ જાય તો એને લેનાર કહેવાય કે આપનાર? લેનારનું ખાતું। પુષ્કર નું ખાતું ઉધાર કે પુષ્કર ની લોન નું ખાતું ઉધાર? તો લખાશે પુષ્કર ની કેટલા ટકાની છે? 18% લોન ખાતે ઉધાર, અથવા પુષ્કર ને આપેલી લોન લખો તો પણ ચાલે।
રોકડા આપ્યા, રોકડ જાય તો રોકડ ખાતો કેટલાની લોન આપી? તો બંને બાજુ લખાય કેટલા? બાબતજી પુષ્કરની લોન લીધી, લોન આપી છે. પુષ્કરની 18% લોનની જગ્યાએ તમે એવું લખો કે પુષ્કરની આપેલી લોન ખાતે ઉધાર તો પણ ચાલે. પછીની તારીખ જૂન 30. જૂન 30 માં આપેલું છે પવનની 6 માસની લોન પર વ્યાજ. છેલ્લો શબ્દ વાંચો, શું ખબર પડે? રોકડ, રોકડ આવે કે જાય? રોકડ જાય તો રોકડ ખાતું જમા. લોન ચૂકવી કે લોન નું વ્યાજ ચૂકવ્યું? લોન નું વ્યાજ ચૂકવ્યું તો લોન નું વ્યાજ ખર્ચ કહેવાય કે આવક? ચૂકવ્યું હોય તો ખર્ચ કહેવાય, મળ્યું હોય તો આવક. આમાં ચૂકવ્યું કે મળ્યું? ખર્ચ કે આવક? ખર્ચ નું ખાતું જમા. ઉધાર, લોન ના વ્યાજ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. બાબત છે લોન નું વ્યાજ ચૂકવ્યું તેના રકમ આપેલી છે. આમાં રકમ આપવામાં આવેલી, કઈ રીતે મળે? લોન ના વ્યાજ ઉપરની રકમ સૂત્ર પરથી મળશે. કોના પરથી? કેટલા ટકા છે? કોની લોન છે? પવનની લોન. તો લોન પરથી લોન નું વ્યાજ આ રીતે મળે. લોન નું વ્યાજ બરાબર લોન ની રકમ ગુણ્યા વ્યાજ નો દર છેદમાં 100 ગુણ્યા માસ ભાગ્યા 12. કઈ તારીખ છે? 30 તારીખ. ગણતરીમાં લખાશે લોન નું વ્યાજ બરાબર, બોલો લોન ની રકમ કેટલી? લોન ની રકમ કેટલી? ગુણ્યા વ્યાજ નો દર 14%, એટલે 14/100. ગુણ્યા કેટલા મહિના નું કરેલું છે? 6 મહિના, તો 6/12. તો અહીંયા રકમ કેટલી લખાશે? 1050. આ 6 માસ ની જગ્યાએ એવું આપે તો કે 12 માસ નું વ્યાજ ચૂકવ્યું, તો 12/12 તો કઈ લખવાની જરૂર નથી. 3 માસ નું વ્યાજ ચૂકવ્યું, 3/12. 5 માસ નું વ્યાજ ચૂકવ્યું, 31. પુષ્કર પાસેથી લોન પર 6 માસનું વ્યાજ. છેલ્લો શબ્દ વાંચો, મળ્યું એટલે રોકડ આવે કે રોકડ જાય? રોકડ આવે તો રોકડ ખાતે. લોન ના નાણા મળ્યા કે લોન ના વ્યાજ ના મળ્યા? તો લોન નું વ્યાજ ખર્ચ ગણાશે કે આવક ગણાશે? ગયા વ્યવહારમાં ખર્ચ કેમ ગણેલું? ચૂકવ્યા હોય તો ખર્ચ કહેવાય, મળ્યા હોય તો આવક કહેવાય. આમાં ચૂકવ્યા છે કે મળ્યા? ખર્ચ કે આવક? આવક આમનોનમાં ઉધાર થાય કે જમા? તે લોન ના વ્યાજ ખાતે જમા. બાબત છે લોન નું વ્યાજ ચૂકવ્યું કે મળ્યું? મળ્યું તેના. આમાં પણ જો રકમ આપેલી છે,
रकम आपवामां आवेली रकम नथी आपवामां आवेली कई रीते मळे सूत्र में किंमत मुकवानी कई तारीख छे 31 लोन नो व्याज बराबर बोलो लोन नी रकम गुणिया 18 ना छेद मा अने गुणिया 1620 तो रकम लखाशे 1600 ने सरवाळो 35670 बन्ने बाजुनो सरवाळो केवो थाय लखी नाखो।